चक्कर पर है भी नहीं है। सो वो जाजू बनाई नहीं तुम ये तो लबा दो मनी तो वो मैं ये चालू करने को तरवा दूं अटको का काम नहीं करवा देता काम अटको करा है वो तो कने मैं वेट होने उतरूं ये तुम्हारी यवा थी जो इतले हेलो फैमिली केम सो आई होप के बद्दा मजा में शो स्वस्थ ने मस्त शो सवर सवर में बद्दा ने गुड मॉर्निंग जय बापा सितारा मने जय भोड़ियानाथ। तो सवर सवर में व्लॉगिंग स्टार्ट करिए અને જો આજ તો ઘરની સફાઈ કરવાની છે કેમ કે આજે છે રાંધણ સેટ ને કાલ છે શીતળા સાતમ અને પરમ દિવસ જન્માષ્ટમી એટલે આઠમ તો સાતમ આઠમ આવે એટલે પહેલાં તો ઘરની સફાઈ કરવી પડે બધું હથેથી સફાઈ કરીને પછી થોડુંક રાંધવાનું ને એવું હોય રાંધણ સેટ છે એટલે રાંધવાનું તો હોય જ આજે કેમ કે ઘરે ઘરે બધા આજે બધું પૂળિયું ને એવું ભજીયા અને શેવડો ને એવું બધું બનાવતા હોય ડબ્બા આજે અમારે બનાવવાનું છે એવું કાંક ને અસ્મિતા તો અમારે જો ઘર સફાઈ કરે છે આજે ઘર રાતના પાંચ વાગે પાછા પોતા મારીને પછી સીધા તૈયાર થઈને પછી શીતળા માતાજી તળાવમાં મંદિર છે ત્યાં જશું બધા કેમ કે ત્યાં બહુ મોટો મેળો ભરાય અમારા ગામમાં એટલે કાલનો વિડીયો તો બહુ મસ્ત બનવાનો છે તમે જોજો પૂરો વિડીયો કાલનો અને છેલ્લે સુધી રહેજો કન્ટિન્યુ વ્લોગમાં વિડીયોમાં નવા હોય વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો રેજો છેલ્લે સુધી કન્ટિન્યુ કેમ કે આ બધું બનાવવાનું છે પૂરીયું ને શેવડો ને થોડુંક સામાન તો અમે કાલે બનાવી નાખ્યું હતું કાલે શેવડો બનાવ્યો હતો કાં સ્મિતા શેવડો કાલે બનાવી નાખ્યો હતો કેમ કે આજે થોડુંક વધારે કામ હોય એટલે થોડુંક કાલે બનાવી નાખ્યું હતું તો આજ થોડુંક ઓછું બનાવવું પડે એટલે શેવડો ને એવું કાલે બનાવી નાખ્યું હતું ને સણા ને મઠ ને એવું પલાળવા મૂકી દીધું છે તો એ બધું વઘારીને મસ્ત બનાવવાનું છે તો આજે આખો દિવસ એ કામ કરવાનું છે ઘર સફાઈનું ને જો રાંધણ સેટ છે એટલે બધું રાંધવાનું કેમ કે શીતળા સાતમ કાલે છે તો શીતળા સાતમ ને દિવસે તો સુલા ન સળગાવાય અને આઠમના દિવસે પછી બપોર પછી સુલા અળગે તો કાલે સાતમ છે તો કાલે તો કાંઈ સવારમાંથી કાંઈ સુલો નહીં હળગે એટલે બધું બનાવી નાખીએ પૂળિયું ને શેવડો ને ભજીયા કદાચ બને તો ભજીયા બનાવશું ને પછી શીતળા માતાજીના થેપલા આવે ને સ્મિતા થેપલા બનાવવાના આવે પછી એને ખોવાઈ વાળીને એમાં નાખવાના રહેતી એવી બધી આજે થોડુંક કામ છે તો બધું ચાલો બધું કરીએ આજે ને જો ઘર સફાઈ કરે છે અત્યારે તો અસ્મિતા આખું ઘરની સફાઈ કરે વાળીને પછી પોતા મારવાના છે કે રાંધવાનું છે શેવડો તો ત્યાં કાલે બનાવી નાખ્યો મને ખબર નથી સાંજે બનાવ્યો હતો અવસર તો અમારે જો બહાર રમીએ છે શર્ટ કઈ પહેર્યું નથી કા અવસર ઈ તારો બેટ નથી એને તો ક્રિકેટ રમવાની મજા આવે કા હે સિક્સર મારી દે સિક્સર મારતો અવસર જો ભૂપત કાકા જો દડોળીને આવ્યા ભૂપત કાકા સિક્સર હો ભાઈ સિક્સર મારજે હાલો મા સિક્સર સિક્સર તો માં તો અમારે જો વાસણ ધોવાનું એવું કરે છે ને કાકીને એને કાંક જો મેકી દીધું છે ચૂલે રાંધવા એટલે બા ધોવાની પણ ઉપડે જવું પકોડા બી નહીં થોડા પકોડા ચેવડો તમે કાલ બનાવી નાખ્યો હતો આજે ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ બોલે
ड्रैगन फ्रूट क्या भाई ने देखो कक्के तो ता ता का कहोगे रिले भी प्लग दे में डाल लो इसे दे बते बते आ भाई यो मोबाइल में मोक ले ला बंदे ने ग्रुप वाई मा आवे पता ने राने खबर पड़े तो देन भाई हम वो कर दे तो अत्यारे जो आया से केला चढ़ा बार अवसर भाई जागी गया के हुई जाओ भाई काम से हुई जाओ पूड़ी बनावन दो सारू थी गयो से नौकरी दो पूड़ी बनावन का किम के मु तो वैसे हुई गयो तो जागी न जयो तो पूड़ी बनावन चालू तो क्यों रन चालू करने के बनावन रन चालू के वो दुबल जरी का क्यों रन चालू करियो क्यों रन चालू करियो मुंसा की जो देव सरी सा की जो लागे तो कलर कलर नी पूड़ी बनावे आ पूड़ी से मेंदा नी का मेंदा नी आ घऊ ना लोट नी आ घऊ नी चक्कर पर आई बनावे सो बो जाजू बनावे नी को तुम ये तो जागी गयो जिको जागी गयो जागी हुई गयो तमा जागी हुई जो ए भाई ए अवसर भाई आ पूरी खावी जा रे पूरी खावी नहीं अवसर जो जागी गयो छे કેમ કે મૂડ માં નથી જાગ્યો એટલે અને મૂડ માં કડીક લાવી લે જઈ લે જાગી ને સીધું રડવાનું ચાલુ હો ભાઈ ગાંડો થઈ ગયો હાવ હાલો 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 આપણે બહાર નીકળી ચાલો ગરમી થાય ગરમી થાવ મડી એડી કી જો મામ બનાવે પૂરી બનાવે હાલ તો જોવા હાલ તો આવો તો કોમર આમ તો જો કેટલી પૂરી બનાવી આમ તો જો સર શક્કરપારા પૂરીયુ જો તો હવે સર ને દે થોડી ગુણવા લાગે કામ સર તો વાળલો છે તો હવે પૂરી ઉતરવાની છે આ જો થોડીક બનાવી નાખી એટલી તો બનાવી નાખી ને થોડાક એટલા ગુંડલા પડ્યા છે હવે પાંચ છ પછી પછી તોડવાનું ચાલુ કરવાનું છે ને એક તો ગાળું ભરાઈ જાય તો આ બચ્ચો હા મોટો તમે બધાએ હું રંધણ સટનીથી બધું શું શું રસોઈમાં બનાવ્યું બધા કમેન્ટ કરજો નીચે જેથી કરીને ખબર પડે તમે શું શું બનાવ્યું એમ તો અમે તો જો બે ભાતની પૂરી છે પછી શક્કરપારા પછી સેવડો છે ને હજી તો શેણ્યા શેણા પેલા રહ્યા મઠ પેલા રહ્યા તમે હું હું બનાવો નીચે કમેન્ટ કરી દેજો તો માય અમારે જો તેલ મેકી દીધું શું લેવે હે હા જક ની તળવણ રાખી હોત તો જો તેલ હવે મેકી દીધું છે ગરમ થવા સીધું તળવાનું ચાલુ કરવાનું છે આગળી તડકાનો પણ બહુ ધોળ થાય તેની કરતા બહાર નો સુલો છે ત્યાં બનાવી નાખો ની અહીંયા પ્રોબ્લેમ થાય કેમ કે રસોડામાં જો ને ધોળા થાય એમાં તડકો અત્યારે હાડા વાર છે બરાબર મધાન તડકો એમ એમ પૂરી તળવાની પછી ગરમીનું કેમ રહેવું રસોડામાં જો ધોળા એમાં બહાર ના સુલામાં કરવું સુલો હાંકડો પડે આમાં તો બે હાથ હોય ને એટલે ધોવાડા થાય એ ખવાય કે જવાનું કરવું પડીએ જો માં એ ચાલુ કરી નાખું તરવાનું મેંદાનો લોટ કેટલો લેવા થાય કિલો એટલે જ છું સાડીઓ કરી નાખ્યું તમે પણ આ એવે તો ફાફડા વધ બનાવવા લાગે થોડી થોડી બળવા દેજો તો મસ્ત લાગ્યો બળવા દેવું તો કકડી થાય મજા આવે માત્ર અને આપણે અસ્મિતા જો અંબાવતી જાય માને
અવસર ભાઈ શું શું કર ને ખા લાગે કા ભાઈ પૂરી તો જો ઉતરાઈ ગઈ છે હવે શક્કરપારા થોડા કરી આ તો શક્કરપારા મોન અવસર પપ્પા દીકરો નાખી કાચરક માં કા અવસર નાખવા માં આપણે નાખવા માં દીગો કાચરક માં નાખવા માં તો કાચરક માં નાખી પપ્પા દીકરો બસ નાખી દે કાચરક માં નાખી દે બસ એમ નાખવાના બધા હો ભાઈ શક્કરપારા એટલા ધરીને પછી તળવાનું કામ પૂરું પછી શીતળા માતાજી ના થેપલા રહે તો એ તો સાંજે બનાવવાનો હોય તો ચાલો રેજો કન્ટિન્યુ વ્લોગ માં થોડાક બિના એટલા તળવાના બાકી છે ચાલુ છે કામ હજી તો જુઓ પૂરી ને એવું બધું બની ગયું છે તો આપણે પેલા ઘરની અંદર આપણે મંદિર હોય તો અમે પેલા જવાનું કરી આવીએ ને પછી ખાઈ તો ચાલો તો જો આપણે જવાનું કરી નાખ્યું છે હવે માતાજીનું એ જે અવસર કહેતો જો કેટલા વાગી ગયા હે શીતળા માતાજીનું તો અસ્મિતા બનાવે છે થેપલા ને બીજું તો ઘણું બધું પછી આ બ્લોગ નહોતો મેં ઉતાર્યો જાજી વસ્તુ બધી બનાવી ભજીયા બનાવ્યા અને પાછા હજી શેણા વઘારવાના બાકી છે ને મઠ તો વઘેરાય છે રાંધણે એ તો મારી મમ્મી છે અંદર મારા બા રસોડામાં અંદર વઘારે છે અવસરને રમાડતા જઈને જોજો હમણાં બતાવું તમને ટકો કઈ કામ નહીં કરવા દેતો કામ ટકો કવરાવે બો ટકા મેં મુવે થોને ઉતરું એ તમારો એવા થઈ ગયો એટલે ને આમાં જો આ જો ભજીયા એ બની જશે જો ભજીયા છે ચટણી તૈયાર કરી નાખે કોઈ ને આમાં આ મઠિયા ભરી જા આમાં પહેલે લે ગેલે આવીને તેલ ઠંડુ થાય છે ભાઈ તેડ્યા તીવે આમાં એક શાક બનાવ્યું અસ્મિતા જો રોટલા બનાવે હવે થેપલા બનાવવાનું છે કે થેપલા કે ઢેબરા કે ભાઈ લોઠીમાં બનાવવાના ભાઈ તો હવે બનશે શીતળા માતાજીના થેપલા આવી રીતના કઈક બનશે થેપલા તો ફાઇનલી જો હવે સાત વાગવા આવ્યા છે ને થોડી થોડી અંધારું થવા માંડ્યું છે સાડા સાત થવા આવ્યા છે તો જમવાનું થઈ ગયું છે તૈયાર બધું હોય અને તમે જોયું છે વ્લોગમાં કે આજે શું શું બનાવ્યું એમ કેટલું બનાવ્યું રાંધણ છટ છે એટલે કાલે તો કાંઈ સૂળું ન હળગાવવામાં આવે એટલે આજે થોડું વધારે બનાવી નાખ્યું એટલે કેમ કે કાલે થોડુંક ખાવા થાય તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો એન્ડ સુધી અને વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું હોય તો બેલ આઇકન ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય અને આજે તો જોવો જમવાનું તો બહુ ઝાઝું બનાવ્યું હતું આજે ભજીયા બનાવ્યા હતા પછી શેણ્યા વઘાર્યા પછી મઠિયા વઘાર્યા પછી બે જાતના શાક છે પૂરી બનાવી બે જાતની શક્કરપારા બનાવ્યા તો અને શીતળા માતાના થેપલા આપણે જે આવતા હોય રાતે ખોવાઈમાં નાખવાના એ ઢેબરાય અત્યારે બનવાનું ચાલુ જ છે એમ તો ચાલો આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી અમારી તે વ્લોગ હવે થઈ ગયો છે મોટો તો આ વ્લોગને અહીંયા પૂરો કરી ને કાલ સવારમાં મળીશું કાલ છે સાતમ
તો શીતળા માતાજીના મંદિરે જઈશું અને પૂરો વિડિયો તમે જોશો તો તમને મજા આવશે, કેમ કે શીતળા માતાનું અમારું મંદિર છે જ્યાં કહેવાય મા દાતા ચોપાટી. એ જગ્યા ઉપર ખૂબ મસ્તનો મેળો ભરાય એટલે ગામના બધા પબ્લિક ત્યાં આવે એમ, શીતળા માતાજીના મંદિરે પગે લાગવા અને દર્શન કરવા. અને સવારના પહોરમાં સીધા મળીશું, તો સવારના પહોરમાં તૈયાર થાય ત્યાં ધોઈને આપણે પણ જશું શીતળા માતાજીના મંદિરે. ચાલો મળીશું કાલના વ્લોગમાં. આજ માટે બસ આટલું જ. તો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. તો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન મળી જાય. ચાલો બધા પોત પોતાનું ધ્યાન રાખજો અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને. હેપી શીતલા સાતમ અને સાતમ આઠમ. તો ચાલો બધા મળીશું કાલે. ચાલો.